સુરતના સમાચાર છે. સુરત મહાનગરપાલિકાની સેનેટની ચૂંટણી પૂર્ણ, ભાજપના ઉમેદવારને 93 અને આપના ઉમેદવારને 19 મત મળ્યા છે. વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સભ્ય માટે મહાનગરપાલિકાની એક સભ્યની ચૂંટણી કરવાની હોય છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સેનેટના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે મતદાન થયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. મેયર હેમાલી બેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે સેનેટના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીને મેદાનમાં ઉતરતા અને 93 જેટલા વોટ મળ્યા હતા, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્ર બાબલિયાને 19 મત મળ્યા હતા. હિમાંશુ રાવલજી યુનિવર્સિટી ખાતે જઈને ગુજરાતના વિકાસમાં અને શિક્ષણ ક્ષેત્રની અંદર મોટું યોગદાન આપે તેવી અપેક્ષા સાથે અમે તેમને વિજયની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સુરત મહાનગરપાલિકામાં આજરોજ સેનેટ સભ્યની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં બે ઉમેદવારો હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હિમાંશુ રાવલજી હતા અને આપના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વાવલિયા હતા. અત્યારે જ્યારે ચૂંટણી પ્રક્રિયા બપોરે 2 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી, 119 મતદારોમાંથી, કોર્પોરેટરોમાંથી 114 મતદારોએ મતદાન કર્યું છે અને એમાંથી 93 એટલે કે 93 જેટલા મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિમાંશુભાઈ રાવલજીને મળ્યા છે અને 19 મત એ આપ પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ વાવલિયાને મળ્યા છે. એટલે આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હિમાંશુ રાવલજીને વિજેતા જાહેર કર્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આપ યુવા થઈ અને યુનિવર્સિટીમાં પણ ખૂબ સારી રીતે કામ કરી તમામ લોકોને પોતાની કામથી પ્રભાવિત કરી શકશે.